ગુજરાતી ફિલ્મોમાં ઘણા હિન્દી ગાયક ગાયિકાઓએ ગીત ગાયા છે. આ પહેલા મેં મોહમ્મદ રફીએ ગાયેલા ગુજરાતી ગીતોનો એક વિડીયો બનાવેલો, જે આપે ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, ત્યાં જઈને જોઈ શકો છો. આજે આપણે મહાન ગાયક મન્ના ડેએ ગાયેલા ગુજરાતી ગીતોની વાત કરવાની છે. આપને જણાવી દઈએ કે ગુજરાત સાથેનો એક સંયોગ એવો છે કે 1 મે 1960 ના ગુજરાતની સ્થાપના થઈ અને મન્ના ડેનો જન્મ પણ 1 મે ના રોજ જ થયેલો, તથા તેમણે ગાયેલું એક ગીત જય જય ગરવી ગુજરાતની આ સંજોગ નથી તો શું કહેવાય. નમસ્કાર મિત્રો, હું છું ખુશી અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રુચિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તરત જ મળતા રહે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. 1919ની 1 મે ના રોજ કલકત્તામાં જન્મેલા મન્ના ડે માતા પિતા પૂરણચંદ્ર ડે અને મહામાયા હતા. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ ઇન્દુ બાબુર પાઠશાળાથી પૂર્ણ કર્યા બાદ સ્કોરિશ ચર્ચ કોલેજમાં પ્રવેશ લીધો. કોલેજ કાળ દરમિયાન કુશ્તી અને મુક્કાબાજી જેવી સ્પર્ધામાં ખૂબ ભાગ લીધો હતો. તેમના પિતા તેઓને વકીલ બનાવવા માંગતા હતા. કુશ્તીની સાથે સાથે ફૂટબોલનો પણ તેમને જબરો શોખ હતો. સંગીત ક્ષેત્રમાં આવતા પહેલા આ વાતને લઈને લાંબા સમય સુધી દુવિધામાં રહ્યા કે તે વકીલ બને કે ગાયક. આખરે પોતાના કાકા કૃષ્ણચંદ્ર ડેથી પ્રભાવિત થઈને તેમણે નક્કી કર્યું કે તેઓ ગાયક જ બનશે. મન્ના ડેના સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના કાકા પાસેથી તેમણે મેળવ્યું. તેઓ 40ના દાયકામાં પોતાના કાકાની સાથે સંગીત ક્ષેત્રમાં પોતાના સપના સાકાર કરવા માટે મુંબઈ આવી ગયા અને પછી અહીંના બનીને રહી ગયા. મન્ના ડેને લોકો પ્રેમથી મન્નાદારના નામથી પણ ઓળખતા હતા. ફિલ્મ જગતના એક સુપ્રસિદ્ધ ભારતીય પાર્શ્વ ગાયક તેઓ હતા. તેમનું સાચું નામ પ્રભોજચંદ્ર ડે હતું. હે મોંઘી તારી માંગણી ને મોંઘા તારા મૂલ નખરાડી, મૂંઘી તારી પ્રીતડી મેં કરતાજ, મેં તો કરતાજ કીધી ભૂલ રે ઘૂંઘટ ઝટ ખોલો ને ધીરે ધીરે વાજે વાયરા, ધીરે ધીરે વાજે આંચમા આશાનો દીપ પ્રગટાવી બેઠું હશે કોઈ આજે. ઓ સોરી સોરી ઓ સોરી, મેં તો કાળ જળ માંગ્યું નહોતું દીધું તારે હાથે તે હવે તું પાછું લઈ લે. ઓ સોરા મારું કાળ જળ આંખમાં ભીડી તું ક્યાં લઈ જાય છે મને દે દે. આ પહેલા ભાગમાં આપણે વાત કરીશું એવી કેટલીક શરૂઆતની ફિલ્મોની જેમાં તેમણે પોતાનો સ્વર આપ્યો હતો. જે ફિલ્મોમાં 1947ની ભગત સુરદાસ, 1950ની ગાડાનો બેલ, 1956ની મળેલા જીવમાં 5 ગીતો તેમણે ગાયેલા, 1960ની ઘર દીવડી, મહેંદી રંગ લાગ્યોનું મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે, આજે પણ સુમધુર લાગે તેવું બન્યું હતું. આ ઉપરાંત હીરો સલાટ, નંદનવન, નરસૈયાની હુંડી, વીર રામવાળો, કંકુ અને કન્યા, જન્મ જન્મના સાથી, ઘરની શોભા, વનરાજ ચાવડો, આગા અને શમ્મી પર ફિલ્માયેલું અખંડ સૌભાગ્યવતીનું ગીત ઝટ જાઓ ચંદન હાર લાવો એટલી મજા કરાવે છે, જમાઈ રાજ, કસુંબીનો રંગ, સંત શિરોમણી, ગુજરાતણ, જુવાનીના ઝેર, લીલુડી ધરતી, હસ્તમેળાપ, મજિયારા હૈયા વગેરે છે. મિત્રો, આપના અભિપ્રાયો આ એપિસોડ પર સારા આવશે તો અમે મન્ના ડેએ ગાયેલા અન્ય ગીતોનો બીજો ભાગ પણ જલ્દીથી લઈને આવીશું. આપને આ એપિસોડ કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને આપ જણાવી શકો છો. અને આપ આ ચેનલ પર નવા હો તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ રિત્સિ સિનેને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તરત જ મળી જાય. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં. હું આવીશ ફરીથી આવી જ કંઈક રસપ્રદ માહિતી લઈને. ત્યાં સુધી સાંભળતા રહો અમારી યુટ્યુબ ચેનલ રિત્સિ સિને. આવજો.